જ્યારે આ ગલ્લાને ઊંધો કરવામાં આવે ત્યારે પાત્રમાંથી કોઈ એક સિક્કો બહાર પડે તે સમસંભાવી હોય તો સિક્કા એ પચાસ પૈસાનો સિક્કો હશે કે પાંચ રૂપિયાનો સિક્કો નહીં હોય તેની સંભાવના કેટલી બરોબર તો અહીંયા તો પહેલા તો આપણને જે કઈ સિક્કા આપેલા છે એની આપણે સંપૂર્ણ માહિતી લખીએ તો આપેલું છે પચાસ પૈસાના સિક્કા કેટલા છે પચાસ પૈસાના સિક્કાઓ પચાસ પૈસાના સિક્કાઓ એટલે કેટલા થશે સો ત્યારબાદ એક રૂપિયાના સિક્કા કેટલા છે એક રૂપિયાના સિક્કાઓ કેટલા આપેલા છે આપણને પચાસ ત્યારબાદ બે રૂપિયાના કેટલા છે વીસ બે રૂપિયાના સિક્કાઓ બરાબર કેટલા છે વીસ ત્યારબાદ પાંચ રૂપિયાના દસ પાંચ રૂપિયાના સિક્કાઓ બરાબર કેટલા છે દસ બરોબર તો હવે કુલ સિક્કા કેટલા થશે કુલ સિક્કા બરાબર સો વત્તા પચાસ એટલે એકસો પચાસ એકસો પચાસ કેટલા થાય છે એકસો એસી હવે કે ઘટના એ પચાસ પૈસાના સિક્કા છે તો પચાસ પૈસાના સિક્કા તો એ મળવાની સંભાવના કેટલી આવે કુલ સો સિક્કાઓ છે અને કુલ પરિણામ છે એકસો ને એસી બરોબર આપણે લઈએ ઘટના એ તો ઘટના એ એટલે કે શું આપેલું છે આપણને કે પચાસ પૈસાનો સિક્કો હોય પચાસ પૈસાનો સિક્કો હોય તો એની સંભાવના એટલે કે ઓફ ઘટનાના પરિણામ છેદમાં કુલ પરિણામ ઘટનાના પરિણામ છેદમાં કુલ પરિણામ તો પચાસ પૈસાનો સિક્કો હોય એવી મળવાની સંભાવના કેટલી છે ઘટનાના પરિણામ સો કુલ કેટલા છે સિક્કા એકસો ને એસી તો ઝીરો ઉડી જશે અહીંયા પાંચ દુ દસ અહીંયા નવ દુ અઢાર બરાબર પાંચ દુ દસ નવ દુ અઢાર તો ઉડી જાય તો શું વધે પાંચના છેદમાં નવ એટલે કે પી ઓફ એ ઘટનાની સંભાવના આપણને મળશે પાંચના છેદમાં નવ હવે બીજું આપણને કીધું છે પાંચ રૂપિયાનો સિક્કો નહીં હોય તેની સંભાવના બરાબર પાંચ રૂપિયાનો સિક્કો ન હોય એટલે કે પાંચ રૂપિયાનો સિક્કો નથી એટલે આ આપણે ગણવાનો નહીં તો કયા કયા હશે પચાસ પૈસાનો હોય એક રૂપિયાનો હોય અથવા તો બે રૂપિયાનો હોય જોઈએ આપણે એની ગણતરી કરીએ ઘટના નંબર બી એટલે ઘટના બી પાંચ રૂપિયાનો સિક્કો ન હોય પાંચ રૂપિયાનો સિક્કો ન હોય તો એનો મતલબ એ ઘટનાના પરિણામ કયા કયા થાય પાંચ રૂપિયાનો સિક્કો ન હોય તો તો કા પચાસ પૈસાનો હોય એક રૂપિયાનો હોય ને બે રૂપિયાનો હોય તો એક રૂપિયાનો હોય એવા કેટલા છે સો એક પચાસ પૈસાના સો છે એક રૂપિયાના પચાસ અને બે રૂપિયા એકસો સિત્તેર પાંચ રૂપિયાના ન હોય તેવા કેટલા સિક્કા એકસો સિત્તેર તો એની સંભાવના મેળવી આપણે સંભાવના પી ઓફ બિલ ઘટનાના પરિણામ છેદમાં કુલ પરિણામ ઘટનાના પરિણામ છેદમાં કુલ પરિણામ તો ઘટનાના પરિણામ કેટલા થશે વન સેવન્ટી એકસો સિત્તેર કુલ પરિણામ કેટલા થશે એકસો ને એસી તો એકસો સિત્તેરના છેદમાં એકસો એસી જીરો જીરો ઉડી જશે એટલે જવાબ મળશે આપણને સત્તરના છેદમાં અઢાર સત્તરના છેદમાં અઢાર તો આ મળશે આપણને ઓફ બી ઘટનાની સંભાવના થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો આવા નવા વધારે વિડીયો લેક્ચર જોવા માટે અમારી ચેનલને લાઈક કરો સબસ્ક્રાઈબ કરો અને શેર કરો